ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે 35મો પ્રશ્ન છે, હવલદાર શબ્દનો આપણે સમાસ ઓળખવાનો છે કે હવલદાર શબ્દમાં કયો સમાસ આવે. તો સીધો સરસ મજાનો શબ્દ છે હવલદાર. હવલદાર એટલે શું થાય? હવાલો સાચવનાર, અથવા તો જેને આપણે ચોકીદાર પણ કહી શકીએ. હવલદાર એટલે શું થાય? હવાલો રાખનાર, અથવા તો હવાલો સાચવનાર. તો એને શું કહેવાય? આ પાછળ જુઓ, નાર પ્રત્યય આવે છે. કયો પ્રત્યય આવે છે? નાર. બીજું એની ઓળખ શું છે? તો કે પાછળનો શબ્દ છે એ ક્રિયા બતાવે છે. અને આપણને ખબર છે શબ્દના અંતે નાર પ્રત્યય હોય, અથવા તો કોઈ પણ સામાસિક શબ્દનો તમે વિગ્રહ કરો અને પાછળનો શબ્દ ઉત્તરપદ બીજો શબ્દ છે એ જ્યારે ક્રિયા બતાવતો હોય ત્યારે એ સમાસ બને, ઉપપદ સમાસ બનશે. તો હવલદાર શબ્દ છે એનો જવાબ બનશે ઉપપદ સમાસ. શું કામ ઉપપદ સમાસ બને? તો તમને સમજાવું જોઈએ. પહેલા તો નાર પ્રતિ આવે છે અને હવાલો રાખનાર, તો હવાલો સાચવનાર, તો એમાં કોઈ પણ ક્રિયા થઈ રહી છે. તો ક્રિયા દર્શાવતો શબ્દ જ્યારે ઉત્તરપદ તરીકે આવે ત્યારે એને કહેવામાં આવે છે ઉપપદ સમાસ. ઓકે,